हेलो ગોયલ સાહેબ બોલી રહ્યો છું. એ હિતેશ કાસુંદ્રા બોલું, ધ્રોલ થી, ધ્રોલ તાલુકા ઉપરમ. ગજાનંદ સોસાયટી ઓલા ભૂલિયા બાબતે ધારાસભ્ય શ્રી વિઝિટ કરવા આવ્યા, આપવું ચાલુ રાખજો સાહેબ. હાલો બોલો ને. કેમ પુલ નું કામ 10 મહિના થયા, પછી ખોદી ને બધું બંધ રાખ્યું છે, શું કારણ છે? એમાં એવું છે, ખોદ્યું ને ત્યારબાદ કોરોના વધી ગયો એટલે મજૂર બધા જ ભાગી ગયા. અને મજૂર પછી જવાબદારી તમારી છે મજૂર ને મેન્ટેન કરવાની કે કોન્ટ્રાક્ટર ની, કે તમે કામ રાખ્યું છે? ધારાસભ્ય શ્રી, મજૂર ભાગી જાય એ જવાબદારી મારી નથી, બરાબર? હા, તો તમે એ કયો છો તો જે કોન્ટ્રાક્ટર ને નોટિસ કરો, કારણ કે કોન્ટ્રાક્ટર નહીં, કોન્ટ્રાક્ટર એટલે એમાં કોરોનામાં મજૂર ભાગી જાય તો કોન્ટ્રાક્ટર નો સમય મર્યાદા જે હોય ને કામની, દરેક કામ તમે કામ તાત્કાલિક ચાલુ કરો, હું તમારી સામે ઉપવાસ ઉપર બેસીશ, મને બીજી કઈ ખબર ના પડે. જો અમે આ બહુ ગંભીર પ્રશ્ન, મુખ્ય રસ્તો છે, બીજા બારના તાલા તમે ન કરો. નહીં, બાના કોઈ કરતો નથી, બરાબર છે? કારણ કે મને મને ફરજ પડશે, મારી પાસે ટાઈમ નથી, પણ તમે કામ ન કરો તો ફરજ પડે મને, સમજી ગયા? નહીં, કામ એટલે મારે જાતે થોડું તરે છે બેસરી, તમે કરો ને, તમારી જવાબદારી થાય ચીફ ઓફિસર. મારી જવાબદારી છે ને, તો એ જવાબદારી નિભાવું જ છું. આપને ક્યાં એવો પ્રશ્ન આવ્યો? તમે 10 મહિના થી અહીંયા કેટલા લોકો ભેગા થયા છે? ક્યાંથી 10 મહિના થી ખાડો ખોલ્યો છે? જે 1.5 મહિનો નથી થયો એ ખોલ્યો એને, ક્યાં 10 મહિના થઈ ગયો? એ લોકો ની રજૂઆત છે અહીંયા, ગજાની લોકો ની રજૂઆત. હજી વર્ક ઓર્ડર આવી ગયો એને 4 મહિના છે, ક્યાંથી 10 મહિના થઈ ગયા હોય મને? લોકો કે છે ને ભાઈ, અરે લોકો કે છે, પણ વર્ક ઓર્ડર આવી તો પછી કામ કરો. બીજી વાત કરો, તમે ક્યારે કરવાના છો કે નથી કરવાના, મને ના પાડી દો તો કોન્ટ્રાક્ટર ને સૂચના. તમે જે કઈ મને સમજતા હો, આ તો હું તમને રિસ્પેક્ટ એક ઓફિસર તરીકે કરું છું. એમને એમ કહો છો કે હું તમારાથી દીવ છું, એમ એવી વાત કરો તમે? તમે આવી રીતે ધમકાવો છો, ચાલે? ધમકાવો છું કોણ, કોણ ધમકાવે છે આપને? હું શાંતિથી વાત કરું છું, વાત સાંભળવા રાજી નથી મારી. તમે અહીં આવો, હાલો પબ્લિક વચ્ચે આવો. હું અત્યારે જામનગર આવ્યો છું, અત્યારે નહીં, હવે કાલે બપોરે આવી જજો, આપણે મળી જઈશું. કાલે મળું છું. હા, મળો.